નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 1 જૂન 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 1 જૂન 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગીનું અવસાન થયું? તો તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા છત્તીસગઢ રાજ્યના, કે જેમનું હાલમાં જ અવસાન થયું છે. છત્તીસગઢ રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસુઈયા ઉડીકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યે 800 કિલોમીટર સડકને હર્બલ સડક તરીકે વિકસિત કરવાની જાહેરાત કરી? તો તે છે ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 3. હાલમાં જ ક્યાં રમાનારા 36મા રાષ્ટ્રીય રમતોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યા? તો આ રાષ્ટ્રીય રમતો રમાવાની હતી ગોવામાં, જે સ્થગિત કરવામાં આવી છે. ગોવા, રાજધાની પણજી, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રાજ્યપાલ સત્યપાલ મલિક, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1, અને સ્થાપના વર્ષ છે 30 મે 1987. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે રોજગાર સેતુ યોજના શરૂ કરી? તો રોજગાર સેતુ યોજના શરૂ કરી છે મધ્યપ્રદેશ રાજ્ય સરકારે. મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યની સરકારે પ્રવાસીઓ માટે મુખ્યમંત્રી સ્વરોજગાર યોજના શરૂ કરી? તો તે છે ઉત્તરાખંડ રાજ્ય સરકાર, ઉત્તરાખંડ રાજધાની દહેરાદૂન, મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત, રાજ્યપાલ બેબી રાની મૌર્ય, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 5, રાજ્યસભાની બેઠકો 3, અને સ્થાપના વર્ષ છે 9 નવેમ્બર 2000. પ્રશ્ન 6. હાલમાં જ કયા દેશે હાઈ એનર્જી લેઝર હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો તે દેશ છે અમેરિકા. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 7. હાલમાં જ કોણે ઇન્સ્ટન્ટ ઈ-પાન સુવિધા લોન્ચ કરી? તો તે લોન્ચ કરી છે નાણામંત્રીએ, કેન્દ્રીય નાણામંત્રી છે શ્રી નિર્મલા સીતારમણ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન 8. હાલમાં જ કયા દેશે સમલૈંગિક વિવાહને કાયદેસર માન્યતા આપી? તો તે દેશ છે કોસ્ટારિકા, કે જેણે સમલૈંગિક વિવાહને કાયદેસર માન્યતા આપી છે. કોસ્ટારિકા, પાટનગર સાન જોસ, રાષ્ટ્રપતિ કાર્લોસ અલવારાડો, ચલણ છે કોસ્ટારિકન કોલોન. પ્રશ્ન 9. હાલમાં જ કયા દેશના ક્રિકેટર સેહાન મધુશંકાને
હેરોઇન રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. તો તે ક્રિકેટર છે શ્રીલંકા દેશના. શ્રીલંકા, પાટનગર જયવર્ધનેપુરા, કોટ્ટી અને કોલંબો. પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને ચલણ છે શ્રીલંકન રૂપી. પ્રશ્ન 10. હાલમાં જ કયા દેશે PAKDA પ્રોગ્રામ હેઠળ પોતાના પ્રથમ સ્ટેલ્થ બોમ્બર વિમાનને બનાવ્યું? તો તે દેશ છે રશિયા. રશિયા, પાટનગર મોસ્કો. પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિન. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. ચલણ છે રશિયન રૂબલ. પ્રશ્ન 11. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય શાંતિ સૈનિક દિવસ ક્યારે ઉજવાયો? તો આ દિવસ ઉજવાયો છે 29 મેના રોજ. 2020નો વિષય હ્યુમન ઇન પીસકીપિંગ અ કી ટુ પીસ. પ્રશ્ન 12. હાલમાં જ સેબીએ NHAIને કેટલા લાખ રૂપિયાનો દંડ કર્યો? તો સેબીએ દંડ કર્યો છે 7 લાખ રૂપિયાનો. NHAIનું પૂરું નામ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સ્થાપના 1992માં. મુખ્યમથક મુંબઈમાં છે અને ચેરપર્સન છે અજય ત્યાગી. પ્રશ્ન 13. હાલમાં જ કયા દેશમાં ભારતીય પુરાતત્વ વિભાગે 1100 વર્ષ જૂનું શિવલિંગ શોધ્યું? તો તે દેશ છે વિયેતનામ. વિયેતનામ, પાટનગર હનોઈ. ચલણ છે વિયેતનામી ડોંગ. પ્રશ્ન 14. WSA અનુસાર ભારતમાં ક્રૂડ સ્ટીલમાં કેટલા ટકાનો ઘટાડો આવ્યો? તો ક્રૂડ સ્ટીલમાં ઘટાડો આવ્યો છે 65%. WSA, વર્લ્ડ સ્ટીલ એસોસિએશન. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15. હાલમાં જ કોણે પોતાના ગ્રૂમિંગ અને પર્સનલ કેર બ્રાન્ડ FRSHને લોન્ચ કર્યું? તો તે લોન્ચ કર્યું છે સલમાન ખાને. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.